અમદાવાદમાં વેસ્ટર્ન રેલવે દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જેમાં બેગેજ સેનિટાઇઝર રેપિંગ મશીન પણ મૂકવામાં આવ્યું છે, જેમાં પ્રાઇવેટ કંપની દ્વારા આ મશીન મૂકવામાં આવ્યું છે, જેમાં પ્રાઇવેટ કંપની દ્વારા તેનો ચાર્જ વસૂલવામાં આવશે. મુસાફરો કોરોનાના સંક્રમણથી બચી શકે તેના માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે મુસાફરોના સામાન એટલે કે બેગ જેવી વસ્તુઓ સેનિટાઇઝ કરીને તેની પર પ્લાસ્ટિકથી સીલ કરવામાં આવશે. જ્યારે કોરોનાની મહામારીમાં મુસાફરોના હિતને ધ્યાનમાં રાખીને આ મશીન મૂકવામાં આવ્યું છે. જ્યારે આ સેનિટાઇઝ મશીનમાં ચાર્જ વસૂલવામાં આવશે, જેમાં 10 રૂપિયાથી લઈને 80 રૂપિયા સુધીનો ચાર્જ રાખવામાં આવ્યો છે. સામાન્ય રીતે આવા મશીન એરપોર્ટ પર જોવા મળતા હોય છે, પરંતુ રેલવે દ્વારા આવનારા સમયમાં દરેક પ્લેટફોર્મ પર આ મશીન મૂકવામાં આવશે. ત્યારે આ મશીનનું ઉદ્ઘાટન DRM ઓફિસર દ્વારા કરવામાં આવ્યું હતું. ये यहाँ पे बैगेज सैनिटाइजेशन और बैगेज को प्रॉपर जो एयरपोर्ट पे हर जगह पे रहता है उसको प्लास्टिक रैपिंग करके जिससे कि वो सिक्योर रहे, उसका एक अरेंजमेंट यहाँ पे शुरू किया गया है अहमदाबाद में. ये पूरे भारतीय रेल में पहला ऐसा स्टेशन है जहाँ पर कि इस तरह की सुविधा उपलब्ध कराई गई है. खास करके अभी कोरोना के बाद से हम लोग अपनी तरफ से, रेलवे अपनी तरफ से कोशिश कर रही है कि हमारे पैसेंजर्स को ज़्यादा से ज़्यादा सुविधा दी जा सके, जिसमें कि सोशल डिस्टेंसिंग भी मेंटेन हो और लोगों को प्रॉपर साफ सफाई और सैनिटेशन का इंतज़ाम हो. उसी कड़ी में एक ये नया काम शुरू किया गया है, यहाँ पर एक प्राइवेट कंपनी ने लगाया है जो कि चार्ज करेंगे सैनिटाइजेशन का और साथ में वो बैगेज को पैकेजिंग करके देंगे. ये एक नई चीज़ है और इससे मुझे उम्मीद है कि लोग इसका उपयोग करेंगे और सबको फ़ायदा होगा.